કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે ફરી વાર તમારી સમક્ષ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું આપણું પ્રકરણ 17 હતું. કઈ? તો કે આર્થિક સમસ્યાઓ અને પડકારો. એમાં બે સમસ્યાઓ વિશે આપણે ભણવાનું હતું, ગરીબી અને બીજું છે બેરોજગારી. અગાઉના આપણે બે વિડીયોમાં જે તે મુદ્દાઓ હતા એમને આપણે ચર્ચા કરેલી હતી. આજના આપણા વિડીયોમાં આપણે ગરીબી નિવારવાની વ્યૂહરચના જે છે એ મુદ્દાની આપણે ચર્ચા કરીશું. જો ભારતમાં અથવા તો કોઈ પણ દેશમાં ગરીબી નિવારવી છે, બરાબર, તો એના માટે એક વ્યૂહરચના, એના માટે એક પ્લાનિંગ જે છે એ તૈયાર કરવું પડે કે એના અનુસંધાને ગરીબી ને બેરોજગારી જે છે એ નિવારી શકાય છે. તો જોઈએ આપણે મુદ્દાને. ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ કેળવવી છે. તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવી જોઈએ તે સમજવું સરળ થઈ શકે છે. બરાબર, ગરીબી નિવારવી છે તો એના માટે પહેલાં એના વિશેની માહિતી મેળવવી પડે, બરાબર, કે શેના કારણે છે, બરાબર, એના માટેના કેવા કેવા કારણો છે એ, અને એના આધારે વ્યૂહરચના જે છે એ તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ છે ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિ અને કાર્ય આયોજનોમાં ગ્રામીણ ક્ષેત્રે કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્ય જવાબદાર છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે ને શહેરોમાં હોય પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે. બરાબર, આપણા ભારતમાં કહેવાય ને કે સાવ જે આપણું કહેવાય ને કે બેઝિક જે છે એ શું છે, આપણા ગામડાઓ છે. બરાબર, ગામડા થકી પણ ધીમે ધીમે વિકાસ જે છે એ આગળ વધે છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે, તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્વાર પાછળ ખર્ચવો જોઈતો હતો. ગામડાનો વિકાસ થાય, બરાબર, તો એના આધારે શહેરોનો વિકાસ થાય ને શહેરોના વિકાસના આધારે દેશનો વિકાસ થાય. તો જો ગામડાનો જ વિકાસ ન થાય તો શહેરોનો વિકાસ પણ અટકી જાય છે. એટલે તો કે ગામડાઓનો ઉદ્ધાર થાય, બરાબર, એના માટેની ખાસ કહેવાય ને વ્યૂહરચના જે છે એ ઘડવામાં આવે છે. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય બને છે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદય કઈ યોજના કીધી? ગ્રામોદયથી ભારત ઉદય. કહેવાનો મતલબ શું? કે ગામડાનો ઉદ્ધાર થાય તો પછી ધીમે ધીમે દેશનો વિકાસ થાય. એટલે કે ગ્રામોદયથી ભારત ઉદય નામની જે યોજના છે એ યોજના દ્વારા ગ્રામોદ્વાર થકી દેશોદ્વારના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોનો વિકાસ પર સવિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક જે છે એ આવક વધવાને કારણે ગરીબી ઘટશે. તો શરૂઆત છે મતલબ કે ગરીબી નિવારવાની જે શરૂઆત છે ક્યાંથી કરવામાં આવે છે? ગામડાથી. બરાબર, ગામડાના લોકોને જે રોજગારીની તકો જે છે એ પૂરી પાડવામાં આવે તો ધીમે ધીમે આગળ વિકાસ થાય છે. ત્યાર પછી પહેલો મુદ્દો આપ્યો છે નિવારવાની જે વ્યૂહરચના છે એ વ્યૂહરચનાનો આપણો પહેલો મુદ્દો જોઈએ તો આઝાદી પછીના વર્ષોમાં આયોજનો માટે ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ ઝોક આપ્યો હતો તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીનધારા સુધારણા કાર્યક્રમના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનોમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને આવક વધતા ગરીબોની સ્થિતિ જે છે એ સ્થિતિ સુધરશે. શહેરોમાં ભલે ઉદ્યોગ ધંધાઓ હોય, બરાબર, પણ એનો એક ખાસ કરીને અમુક એવા છે જે ખેતી આધારિત ઉદ્યોગો છે તો એનો કાચો માલ જે છે એ ક્યાંથી આવે છે? તો કે એ ખેતી દ્વારા, એટલે કે કૃષિ દ્વારા આવે છે. તો જો ગામડાનો વિકાસ કરવામાં આવે તો એના આધારે ધીમે ધીમે આગળ શહેરોનો વિકાસ જે છે એ વિકાસ પણ થઈ શકે. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકને મળતા આર્થિક લાભો ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકોનો વધારાનો લાભ જે છે ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને તેથી જ ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહરચના આશાસ્પદ ઠગારો નીવડ્યો. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી,
मंद आर्थिक વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતા આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ સમાજના ટોચના અમુક ધનિક વર્ગોના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. કહેવાનો મતલબ એ કે જો ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય તો એ ઉદ્યોગ ધંધા માલિકો જે છે એમની પાસે આવક થાય અને એ આવક જે છે બરાબર આવક વધતા એ શું કરે તો કે એ પોતાના ઉદ્યોગમાં કે ગમે ત્યાં લોકોને રોકે બરાબર શ્રમિકોને રોકે તો એના કારણે શું થાય તો કે શ્રમિકોને રોજગારી જે છે એ રોજગારી મળી રહે. પણ અહીંયા એવું બન્યું નહીં. જે વ્યૂહરચના ઘડી હતી ખરેખર જે એઇમ હતો એ સંતોષાયો નહીં. એને કારણે શું થયું તો કે ધનિકો જે છે એ વધારે ધનિક બની ગયા અને ગરીબો જે છે એ વધારે ગરીબ બની ગયા. ત્યાર પછીની બીજી વ્યૂહરચના આપી છે સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ મોજશોખની અને ભોગવિલાસી ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. હવે જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે બરાબર ગરીબો માટે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તોય બસ છે. એને માટે મોજશોખની ને એ બધી જરૂરિયાતો જે છે એ સંતોષવી પોસિબલ હોતી નથી. કારણ કે એની આવક કેવી હોય છે તો કે બહુ લિમિટેડ એની આવક હોય છે. તો શું કર્યું સરકારે તો કે ગરીબોની જે ચીજવસ્તુઓ છે મતલબ કે એની જે બેઝિક જરૂરિયાતો છે એને સંતોષી મતલબ કે એને બહુ ઓછા પૈસા મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરીને સાથે સાથે શું કર્યું તો કે ધનિક વર્ગો છે તો ધનિક વર્ગો ખાલી પોતાની પ્રાથમિક જરૂરિયાતો તો ના જ પૂરી કરતા હોય. ઓબ્વિયસલી એ શું કરે તો કે મોજશોખની વસ્તુઓ પાછળ ખર્ચે બીજી અન્ય ઘણી બધી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચે. તો એ બધી વસ્તુઓ પર શું કર્યું તો કે કરવેરા નાખ્યા. એના પરિણામે શું થાય તો કે ધનિકો જે વસ્તુ ખરીદે બરાબર મોજશોખની હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એ બધી વસ્તુઓ પર કરવેરા નાખવામાં આવે તો એના કારણે શું થાય તો કે એ જે કરવેરા છે એના આધારે ગરીબોને મદદ કરી શકાય છે. પણ એમ પણ બહુ કહેવાય ને કે સિદ્ધ થયો નહીં. તેની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખી આવી ચીજવસ્તુ આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી જેને કહેવાય PDS બરાબર હેઠળ વાજબી ભાવની દુકાન જેને FPSS કહેવાય. મેં કીધું હતું તમે આના પહેલાંના વિડીયોમાં તમે તમને BPL વિશે સમજાવ્યું હતું બરાબર. BPL કાર્ડ ધારકો હોય તો એ લોકોને વ્યાજબી ભાવની દુકાનો હોય ને જે આપણે જેને આપણે જેને આપણી ભાષામાં રેશન કાર્ડની દુકાન અથવા તો રાશનની દુકાન કહીએ બરાબર. તો ત્યાંથી એને શું કહું કે ઓછા પૈસે બરાબર એમને જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ જેમ કે અનાજ છે ઘઉં છે બરાબર તેલ છે ખાંડ છે મીઠું છે આવી બેઝિક જરૂરિયાતો જે છે એને ઓછા પૈસે બરાબર એમને મળી રહે. FPSS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાની વ્યૂહ જે છે એ અપનાવ્યો. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા. ધનિકો માટેની જે જરૂરિયાતની વસ્તુઓ છે એના કરતાં ગરીબો માટે શેની કઈ વસ્તુની વધારે જરૂર છે તો એ વસ્તુઓનું ઉત્પાદન કરવા પાછળ ખર્ચ જે છે એ કરવા માંડ્યા. જેના કારણે શું થાય તો કે જે ગરીબોની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પુરવઠાને આપણે પહોંચી વળી શકીએ. આમ ગરીબોની રોજગારી વધે કાર્યક્ષમતા વધે ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય તો જીવનધોરણ પણ સુધરી શકે તેવા પ્રયાસ સરકારે હાથ ધર્યા. તો આ બીજી વ્યૂહરચના હતી. ત્યાર પછીની ત્રીજી વ્યૂહરચના છે ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન ધારા સુધારાના ઉપાયો જમીન ટોચ મર્યાદાનો ધારો ગણોતનું નિયમન ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ જે છે એ વ્યૂહ પણ અપનાવ્યો બરાબર. તો આ ત્રીજી વ્યૂહરચના હતી. ત્યાર પછી ચોથી વ્યૂહરચના છે સરકારે કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો અન્ય પ્રવૃત્તિઓ વિકસે જેવી કે પશુપાલન ડેરી ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણ નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો ગૃહ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન અને સહાય આપી. ખેતી એટલે ખાસ કરીને કહેવાય ને કે
ખેતી ક્ષેત્રે કૃષિની સાથે સાથે બીજા અન્ય વ્યવસાયો જેમ કે મત્સ્યપાલન છે, બરાબર, પશુપાલક છે, તો આ બધું આ બધા જે કહેવાય ને કે કામ છે એમના પણ પૂરેપૂરો એનો વળતર જે છે એ મળી રહે અથવા તો એનો વિકાસ થાય એવો સરકારે પ્રયત્ન કર્યો. સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગ થકી રોજગારી વધે તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથશાળ અને કુટીર ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી. એવા ઉદ્યોગો કે જ્યાં કહેવાય ને કે યંત્રોનો ઉપયોગ, ટેકનોલોજીનો ઉપયોગ બહુ ઓછો જ હોય, કારણ કે જો ટેકનોલોજીનો ઉપયોગ થવા માંડે તો માણસો અથવા તો વ્યક્તિઓ જે શ્રમિકો જે છે શું બને, બેરોજગાર બને, કારીગરો શું બને, બેરોજગાર બને. પણ હજી ઘણા બધા ઉદ્યોગો એવા છે, બરાબર, કે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરાતો નથી, જેમ કે હાથશાળ ઉદ્યોગ છે, બરાબર, ભરતકામના ને બધા જે ઉદ્યોગો છે એમાં શું થાય તો કે એ લોકો હાથેથી બધું કરે, હાથ વણાટ કરે, બરાબર. તો એના કારણે શું થાય તો કે એ જે લોકો છે, બરાબર, એ કારીગરો જે છે એમને પૂરેપૂરું વળતર મળી રહે અને એ એનું કામ જે છે એ યંત્રો ને ટૂંકમાં એ લોકો જે કામ કરે છે એનું સ્થાન જો યંત્ર ન લે તો એના કારણે શું થાય તો કે એ લોકોની રોજગારી જે છે એ મળી રહે. એક વખત જો યંત્રોનો ઉપયોગ થવા માંડે તો એ લોકો શું બની જાય છે, બેરોજગાર બની જાય છે. કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી માટે તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય તેવા પ્રબંધો કર્યા જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય. બહુ ઓછી તાલીમ લઈને, બરાબર, કોઈપણ ધંધા ઉદ્યોગ કે વ્યવસાય સાથે કહેવાય ને કે એ વ્યક્તિ જે છે જોડાઈ શકે છે, તો એવી એવા એવા તાલીમ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવે કે જ્યાં એને બેઝિક તાલીમ મળી રહે તો એ જે તે કામ સાથે સંકળાય અને એને રોજગારી જે છે એ રોજગારી મળી રહે. રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા જેથી આવક વધી અને પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચનાના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારની કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. તો સરકારે આવી પણ કંઈક વ્યૂહરચના જે છે હાથ ધરી છે. ત્યાર પછીની પાંચમી વ્યૂહરચના છે, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્વારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ જે છે એ પગલાઓ ભર્યા. ખેતી ક્ષેત્રે, બરાબર, ખાસ કરીને કૃષિમાં જૂની કહેવાય ને કે રૂઢિગત જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં સુધારો કરીને ખાસ કરીને ટ્રેક્ટરને એનો જો ઉપયોગ કરવામાં આવે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો પાક જે છે, બરાબર, એ ઓછા સમયમાં સારી રીતે લઈ શકાય છે. તો એના માટે સરકારે ટ્રેક્ટર ખરીદવા કે પાક વીમો જે છે આવી બધી સવલતો જે છે પૂરી પાડી અને સસ્તી લોન જે છે લોકોને ઓછા વ્યાજે, બરાબર, બહુ ઓછા વ્યાજે લોકોને લોન જે છે લોન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખુલ્યા જેથી શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. જો પરિસ્થિતિ એવી બને કે ગામડામાં રોજગારીની તકો ન હોય તો શું થાય તો લોકો શહેર તરફ આવે, બરાબર. તો એના કારણે શું થાય તો કે શહેરમાં વસ્તી વધારો થઈ જાય પણ ગામડાઓ શું થઈ જાય, ખાલી થઈ જાય. તો સરકારે એવો પ્રયત્ન કર્યો કે જે તે લોકો છે, બરાબર, એને ગામડામાં જ પોતાના ગામડામાં જ એને રોજગારીની તકો મળી રહે તો એ શું કરશે તો કે એ ગામ એ શહેર તરફ વળશે નહીં અને શહેરોમાં પણ કહેવાય ને વસ્તીનું પ્રમાણ નહીં વધે અને એ લોકોના શહેરના લોકોને પણ રોજગારીની તકો મળી રહે. તો સરકારે એવા પ્રયત્નો કર્યા કે સ્વરોજગારની તાલીમ જે છે, બરાબર, ગામડામાં મળી રહે અને ત્યાં ને ત્યાં એ લોકોને સારું એવું કામ મળી રહે એવી વ્યવસ્થા જે છે સરકારે ઊભી કરી જેથી કરીને એ લોકોને માઇગ્રેટ થવું પડે નહીં. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજ શરૂ કરી, ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ ઊભી કરી. હવે તો કે શાળાઓ જે છે, બરાબર, એ પણ ત્યાં ખોલવામાં આવી, પછી તો કે નજીકના અંતરમાં કોલેજો પણ શરૂ કરવામાં આવી જેથી કરીને વિદ્યાર્થીઓ ગામડાના જે વિદ્યાર્થીઓ હોય એને માઇગ્રેટ થવું પડે નહીં. નજીકના અંતરે કોલેજ શરૂ કરી, ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધા ઊભી કરી, યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ,
ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાઓ જે છે એ પગલાઓ ભરે છે. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા, સ્વરોજગારીની તકો ઊભી કરવા વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી રહી છે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાઓને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવામાં અને વર્લ્ડ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી ઘણી મંજિલ મક્કમ પગલે કાપવાની રહેશે. વર્લ્ડ બેંકે કહ્યું છે કે 2030 સુધીમાં ગરીબી જે છે એનું નિર્મૂલન થવું જોઈએ. ગરીબી નિવારવા માટેની જે વ્યૂહરચના છે એ વ્યૂહરચનાને આપણે માહિતી મેળવી નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, સરકારે જે વ્યૂહરચના ઘડી છે, તમે જો ઘણી બધી તમે યોજનાઓ જે છે એ યોજનાઓ વિશે સાંભળતા હોય તો એ તમામે તમામ યોજના આપણા માટે મોસ્ટ ટાઈમ બી છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધી યોજનાઓ જે છે એ યોજનાઓનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી નમસ્કાર.